a leading local news channel of Vadodara. वडोदरा शहેરના નટુભાઈ સર્કલ ખાતે છેલ્લા ઘણા સમયથી વિશાળ ભૂવો પડ્યો છે. 10-12 ફૂટ ઊંડો અને જ્યારે વારંવાર સામાજિક કર્તાએ સ્થળ પર જઈને તંત્રનો વિરોધ પણ કર્યો હતો, છતાં તંત્રની આંખો ઉગડતી નથી. જેને લઈને આજરોજ પુનઃ ભૂવા પાસે તંત્રને જાણ થાય તે માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર ભૂવા પાસે બેસી ગયા હતા. તંત્રની આંખ ખુલે સાથે ભૂવો એવી જગ્યા પર પડ્યો છે કે સર્કલની પાસે અને આવતા જતા તમામ વાહનોને ખૂબ જ તકલીફ પડી રહી છે, જેથી ત્યાં ઊભા રહેલ સિવિલ ડિફેન્સવાળા એક સાઇડથી જ બંધ કરીને સામેથી આવતા વાહનોને જવા દેવાની ફરજ પડી છે. ત્યારબાદ બીજી બાજુથી જવા દે છે. હાલ તો ટ્રાફિક ના થાય તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સમગ્ર અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમારે નારાજગી દર્શાવી હતી. વડોદરા શહેરમાં આવેલ જે નટુભાઈ સર્કલ છે, નટુભાઈ સર્કલ પાસે આજે 7 દિવસ થયા. 7 દિવસથી કોઈ પણ જાતનું જે આ કામનું નિરાકરણ નથી આવતું, સાથે સાથે આજે ભ્રષ્ટાચારનો ભૂવો કહી શકાય એ ભ્રષ્ટાચારનો ભૂવો કેમ પૂરવામાં નથી આવતો એ સમજાતું નથી. વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી, તમામ લોકો સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે. આ 7 દિવસ થયા તે છતાં પણ આ ભૂવો જેસે તે પરિસ્થિતિમાં છે. હાલ તમે જોઈ રહ્યા છો કે કોરોના મહામારી ચાલી રહી છે અને જે વડોદરા શહેરની મોટામાં મોટી હોસ્પિટલ કહેવાય કે જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે ત્યાં ગાડી અનેક દર્દીઓની સંખ્યાની અંદર વધારો થાય છે અને અહીંયા ગાડીથી અવર જવર માટે એમ્બ્યુલન્સો પુષ્કળ પ્રમાણમાં અહીંથી જતી આવતી હોય છે. પરંતુ વડોદરા શહેરના સરકારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરો તેમજ અન્ય લોકોની આ કેમ નથી ઉગડતી એ સમજાતું નથી. એટલે વડોદરા શહેરના કોર્પોરેશનના અધિકારીઓ શ્રીને, કોર્પોરેશન મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીને અમારી એક રજૂઆત છે હાથ જોડીને કે આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પૂરવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે તેવી અમારી માંગ.